Namo Siddharam. Namo Ayaryanam. Namo Uvajjayanam. Namo Loye Sabbatahunam. Panchanamukkaro Savvapavappanasano Mangalananca Savvesim Padamam Avai Mangalam. दर्शनादुरितद्वंसी वंदनात् वांछित फलम् पूजनात् पूरकसीणां जिन साक्षात् सुरद्रुमा. 1998 ना अपना न्यूयॉर्क जैन सेंटर ना स्वाध्याय नो आज चौथो वार्तालाप छे. एनु आ मंगलाचरण घणी वार कर्यु छे आपणे दर्शनादुरित ध्वंसी. दुरित मात्र क्षय पामी है, नेगेटिव वस्तुओ विखराई है. सर्वारिष्ट प्रणाथाय गौतम स्वामी भगवान ना मंगलाचरण मां इस सर्वारिष्ट प्रणाथाय एनी चाविया मां मले छे. तमे जोजो हूं तमारु स्वाध्याय माटे ध्यान खेंचु छु. दर्पणा दुरित द्वंसी ये सर्वारिष्ट प्रणाथाय सर्वारिष्ट तो नाक पामे दर्शन खुले तो. दर्शन એટલે મેં હમણાં કર્યા ભગવાન દર્શન જ છે. મારે વાર્તાલાપ કરવાનો છે ભગવાન દર્શન નથી. દર્શન નથી આ, તમે દર્શન ને માનશો નહી. મેં તમને કહું એમ આનંદ આનંદ કહી ના આનંદ ઠીક છે. વી આર એલાઉડ. બાળક મોન્ટેસરી માં બેસે રમકડા રમે. તમે ધર્મ ના રમકડા રમીએ છીએ, ઘરગથ્થા રમીએ છીએ. મેં તમને એક વાર કહ્યું ને કે મારે મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન છે ને જે 17 છે, બધા ઘરમાં જયારે ભેગા થાય ને પછી રસોઈ બનાવી, પૂરણ પોળી બનાવે. હા, મને આવીને આપે, આ આમચી છે, હું આમાં ખાવ. બહુ સરસ, બહુ સરસ આ ધર્મ છે. તમારી ક્ષમા માંગુ છું. હું કરવામાં કડવી વાત કરું છું. હું કડવી વાત કર્યા વગર આ હે ભાગ્યશાળીઓ, તમે ક્યાં પહોંચેલા છો? આ અનાર્ય દેશમાં આવીને કેમ અમે જ આર્ય છીએ? પાટણ ને પાલનપુર ને જામનગર ને રાજકોટ એ આર્ય કહેવાય. આ બધું તો અનાર્ય. એમાં તમે જે ધર્મ જાણવો છે, તમે સમજ્યા કે નહીં? તમને પણ ખુશી થાય કે અમે જાણવો છે. દર્શન નથી થયા, દર્શન થયા નથી. મોન્ટેસરીમાં આપણે બાળકોને કહીએ ઉત્તેજન આપવા, પોઝિટિવ એટીટ્યુડ છે, શું તમે ભણી રહ્યા છો? આ પરંતુ એની પાછળનું તત્વ એ છે ના, તમે જેમ જેમ આગળ વધો છો ત્યારે તમને સમજાય છે. ધર્મ જે ધરી રાખે એ ધર્મ જ. ધર્મ કોઈ વસ્તુ છે, કોઈ પદાર્થ છે, કોઈ ચીજ છે? પ્રગટ થવી જોઈએ. તમે તમારી જાતને પૂછો કે તમે પ્રગટ કરીએ છીએ? દર્શના દુરિત ધ્વંસી. દર્શન થાય તો દુરિત નો નાશ થાય. અને દર્શન થી એક ડગલું આગળ છે, વિશેષ છે. મારે ને તમારે ના ઊંડાણમાં જવું પડશે. વંદનાત વાંછિત પ્રદમ
सर्वाभिष्टार सदाई ने दर्शन थी वंदन चढ़े जे वंदन आवे तो जो वांछित प्रदम मुक्त ना मार्ग मां सहायक तत्व प्राप्त थे ना वांछित प्रदम इतले मारे यूरोप फरवा जाऊ छे समझा ने स्विट्जरलैंड जोवु छे मौज मजा करवी छे ये बने ये समझाता था कहू खुद हरिभद्र सूर्य महाराज क्या धर्म धनना अर्थी ने धन आपे छे अने कामना ना अर्थी ने काम आपे छे तो एनो अर्थ हूं भोगवी लाग समझो तो बेवकूफ धन जे छे ने श्री छे लक्ष्मी छे धन जे छे तमे दर्शन छे અને કામ જે છે ને ચારિત્ર છે ધન પછી કામ કર્યું કામ પછી ધન નથી કર્યું શાસ્ત્રમાં આપણે જરા ઊંડા જવાનો વિચાર કરીએ એ કામ નો અર્થ એ છે સમચારિત્ર સમચારિત્ર એ કામ છે જો એ પર સમજાઈ જાય આપણને તું જ આપણને ધર્મ ધર્મ નો તત્વાર્થ સમજાશે વંદનાર્થ વાંછિત પ્રદમ અને જયારે વંદન આવે દર્શન થયા વગર વંદન આવે નહી અત્યારે આપણે વંદનમાં નથી રોકાતા અમારે હરિભદ્ર સૂર્ય મહારાજ ના એ 12 ઉપાયો એ 12 ઉપાયો તમારી સામે પ્રગટ કરવા છે ને તો હું તમને એ 3 નો ડિફરન્સ જો સમજાવું ને દર્શન શું છે વંદન શું છે અને પૂજન શું છે દર્શન આવે તો જ વંદન આવે અને તો જ પૂજન આવે અને દર્શન નો તાત્વિક અર્થ મેં વારંવાર કહ્યો છે તમને વારંવાર દીઠો સુવિધિ જીનંદ સમાધિ રસે ભર્યો હોલા દેવચંદ્રજી મહારાજે કહ્યો છે હું તો શું કહેતો હતો તમે મેં કહ્યું એમ હું માત્ર લાઉડ સ્પીકર છું મહાત્માઓએ જે કહ્યું એ જો શુદ્ધિપૂર્વક કહી શકું તો લાઉડ સ્પીકર સાર્થક છે હું તો લાઉડ સ્પીકર નિરંતર મારા જેવા મોટા ભાગના જે લાઉડ સ્પીકરો હોય છે ને વક્તાનું નથી બોલતા એ વચ્ચે પોતાનો ઘોંઘાટ કરે છે વીર પ્રભુની માની હું નથી બોલતો મારો ઘોંઘાટ કરું છું તમને ઘોંઘાટ કરવાનો હક તમને હક હોય ને લાઉડ સ્પીકર લાઉડ સ્પીકર પોતાનો અવાજ કાઢે નહીં એ બિલકુલ શાંત રહે લાઉડ સ્પીકર પોતાનો અવાજ કાઢે તો ઘોંઘાટ થાય આપને અવાજ નહીં ભૂલવી જોઈએ એટલે દેવચંદ્રજી મહારાજે કહ્યું મેં દીઠો દર્શન કર્યું કોનું દર્શન કર્યું સુવિધિ જણંદ સુવિન જપુપ દંતમ જન બે નામ છે નરી મહત્વની વાત છે લોકત્વમાં બે નામ સુવિધિનાથના જ આપ્યા ઋષભદેવને આદિનાથ કહી શકતા હતા નવી સ્વામીને વર્ધમાન કહેતા હતા કહી શકત આદિનાથ કહ્યું નહી ઋષભદેવ જ કહ્યું સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ એને આગળ કર્યું અનાદિકાળ થી આદિ થી પહેલા કાળ શરૂ થયો એનાથી પણ પહેલા જે અરહદ તત્વ હતું નહીં એ બધું કાઢી નાખ્યું કાઢી નાખ્યું મહત્વ છે એમાં હું લોકો તમારે કઈ તારે કહી છે કે આ ક્રમ કેમ આવ્યો એમ અહીંયા દેવચંદ્રજી મહારાજે સૂર્યના ભગવાનની વાત કરી મહેનત દર્શન કરે વિધિ નથી કર્યો
નહી તો ચારિત્ર માં આવે તું વિધિ નાજ દો. હા કે તમે વિધિ શું છે, દર્શન ની મહત્તા છે. અને એ મહાપુરુષે કહ્યું શું થયું, પણ કેમિકલ જબ્બર કેમિકલ રિએક્શન આવ્યા વગર રહે નહી. તમે એને જુઓ ને, અદભુત એવો આ પદાર્થ તમે જો, મૂર્તિ ની વાત છે આ, ભગવાન ને જો કહેવામાં આવે છે એમ, વૃદ્ધ લોકોક્તિ છે એમ. ભાવિદે ક્ષેત્રમાં અત્યારે પોતે કેવલી ની પરસદામાં બિરાજે છે, દેવચંદ્રજી મહારાજ, આનંદગંજી મહારાજ અને યશો વિજયજી મહારાજ. એ જેમ કહેવાતું હોય એમ જોઈએ, એ પ્રમાણે જો હોય તમે તો જીવન તેવા ભગવાન ને જોઈને શું બન્યું. તમે હું અહીંયા રોકાઈ જાઓ, મારું ચાલે અને વાર્તાલાપ જો ત્રણ કલાક નો રાખવામાં આવે ને તો હું તમે રોકાઈ જાઉં. હું કહું કે બધા તમે તમે વિચાર કરો કે મહાવિજયમાં તમને દેખાઈ રહ્યા છે ભગવાન કોણ, ચિમંદર સ્વામી તમને શું રિએક્શન આવ્યું અંદર, તમને મનમાં શું વિચાર આવ્યું. પેલા ને પેલું દેવું આપવાનું છે ને, આપણે ભગવાન ને કહીશું તમને હવે તમે કઈ ઊંડી લખી આપો ને. હા નરસિંહ મહેતા ને લખી આપી હતી એવી, તમને તમને શું વિચાર, તમને 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 મને સ્વાધ્યાય. આજ મહત્વની વાત આજ સાંભળી લીધું એ બરાબર. દેવચંદ્રજી મહારાજે કોઈ દેરાસર ની અંદર સુવિધિનાથ ભગવાન ની પ્રતિમા પૂછવું હશે, હું જે પૂછ્યું કયા ભગવાન છે ભાઈ, તમે કહો મહાવીર સ્વામી. હા ઠીક છે, હવે મહાવીર સ્વામી ની વાત કરો કે અંદર જાગ્યું તું. આ જોવી નામ છે ને તમે ભૂલશો નહીં, એક્યુપંક્ચર પોઈન્ટ છે. વૃષભાજી અંચે વાંદે એમને નથી કહેવામાં આવ્યા, એક્યુપંક્ચર પોઈન્ટ છે, અંદર જાગવું જોઈએ. તમે એક્યુપંક્ચર પોઈન્ટ ઉપર જગાડવાનો પ્રયત્ન કર્યો, મેં એક વાર કહ્યું તું કે અહીંયાથી વૃષભાજી અંચે વાંદે એમ અહીંયા છોડી અહીં સુધી આવે, સુપાર્થનાથ સુધી સમય દર્શન ઉઘડી ગયું, અને અહીંથી પછી આગળ ચાલે તો અનંતનાથ સુધી. હા એ ચાર અનંત ચતુષ્ટય ખુલી ગયા, અને પછી અહીંથી ચાલે ને તો નમીનાથ સુધી. એક્યુપંક્ચર પોઈન્ટ ભગવાનની પ્રાર્થના ભગવાન ઉપર નથી કરવાની, આના ઉપર કરવાની. મેં એક વાર તમને કહ્યું દેરા પર બાંધવાનું છે, આ બાંધવાનું છે નક્કી, આ બાંધવાનું છે. અને આને બાંધવાનું જો ભાવ થશે ને તમે રોકાઈ નહીં શકો, આ મંદા એ માટે સર્વસ્વ અર્પણ કરી દેશો. આ દેરાસર બનાવવાનો મેં વિચાર જ કર્યો નથી, કોઈ દાડો કર્યો છે તમે, હું તમને પૂછું છું. ધોરણ વ્યક્તિને વિચાર કર્યો કે અમૂલ્ય માનવ ભાવ કિરણભાઈ બન્યો છું, બીજી વાર નહીં, બીજી વાર કૂતરો બિલાડો ઘોડો ઘુવડ બને નહી, બનાવી શકું ધારિત તો નહીં બને. કાંઈ મોકો મળ્યો છે જયારે બની શકે, પણ દર્શન ખુલ્યું હોય તો આવે, દર્શન ખોલવું જોઈએ. બીજો સુવિધિ જીણંદ કેવા ભગવાન, સમાધિ રસે ભર્યો ઓલાને, એ પરમાત્મા જાણે ધારણા ધ્યાન પછી સમાધિ નો આત્મરસ થીજી ગયો હોય, ઇટ હેઝ બીન સોલિડિફાઈડ. તમે શબ્દોની પાછળ જઈ શકો છો કે આ સમાધિ રહસ્ય પથ્થરની પ્રતિમા નથી, આ અણુ અણુ જે છે ને એ આત્મ તત્વની પરમાત્મ તત્વ સાથેની સમાધિ સોલિડિફાઈડ થઈ ગઈ છે, એને આકાર ધારણ કર્યું છે. તમે તો જવાતો પ્રયત્ન કરજો. મહાપુરુષોની પંક્તિઓ હું એટલે લઉં છું,
અને હું ઘણી વાર મહાપુરુષોના વચનો નો આધાર રાખવાનું તમને એટલે કહું છું. એમાંના એક અંશ ની સ્પર્શ ના જો અંદર થઈ જાય ને અનાદિ ભવ બ્રહ્મણ ટળી જશે, ટળી જશે, અને એ થવાની શક્યતા છે. એ માતુસ 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 કહેવા જતા કહેતા કહેતા મારુસ અને માતુસ એને બદલે શબ્દોમાં માતુસ માતુસ ની અશુદ્ધિ હોવા છતાં ભાવનાની અંદર પરમ શુદ્ધિ કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. હું કેવળ જ્ઞાન પ્રગટ કરવાની આ ચાવી છે કે તમે કોઈ જગ્યાએ રોકાઈને અંદર ઉભા રહો, સમાધિ રથે ભરેલા એવા ભગવાન ને જોતા ભાસ્યું આત્મ સ્વરૂપ. મને ભાસમાન થયું. ક્યાં ભાસમાન થયું? બહાર અંદર ભાસમાન શું થાય છે, ક્યાં થાય છે, ક્યારે થાય છે, કઈ રીતે થાય છે, ચાવીઓ આપી છે તમને. ચાવીઓ તમે કોઈ ચાવી પકડી શકો એમ નથી. મેં તમને કહ્યું સ્વાધ્યાય ના આ દિવસો ની અંદર તમે તમે ત્રણ ચાવી પકડજો, હું 3000 પ્રસ્તાવી. મહાત્માઓએ મને જુડા ને જુડા આપી દીધા. જેમના પરિચયમાં હું આવ્યો એમની ઉદારતા અપાર હતી, અપાર. તમે 3 ચાવી પકડી નહી શકો. તમે અમે પણ જોઈએ, મારે કઈ કહેવાનું નથી, મારે કઈ કહેવાનું નથી. તમે કહો કે અમે તો અહીંયા જોવા આવ્યા છીએ, સમજાય ને? શું તમે આમ બરાબર બરાબર પાડીને બોલો છો ને? તો અમને જાય જોઈએ તો ખરા, આમાં શું જાય છે આપણું? હા, ક્યાં લેવા દેવાનું છે કે? હા, પણ જો તમે જીનવાણી કાન ખુલ્લા રાખીને સાંભળી હશે, જીનવાણી તમને પકડ્યા વગર રહે ને, તમારા કાન ખુલ્લા હોય. બે કાન જો ખુલ્લા હશે તો અંદર નો ત્રીજો કાન થર્ડ ઇયર ઉગડી જશે. ભગવત વાણી ની અંદર, જીન વાણી ની અંદર શરત કોઈ હોય તો એક જ છે, તમે બે ખુલ્લી રાખો. ખુલ્લી શબ્દ ઉગાડી ઓપન, તમે એના તત્વ રહસ્યમાં જશો ને, વેક્ચર ની ડિક્શનરી તમે કોઈ જો જોશો ને, ભગવાન હેમચંદ્રાચાર્ય ના સહસ્ત્ર નામો માં તમે જોશો ને, ખુલ્લી આંખ હશે, ત્રીજી આંખ ખુલી જશે. ખુલ્યા વગર રહે નહીં, એ નિયમ છે. તમે જો ભગવાન તમે જોતા હો તો સમજાય ને, સંસાર તમે જોતા હો તો તમારી ખુલ્લી બે આંખો થી તમે સંસાર ને જો જોઈ રહ્યા છો, ત્રીજી આંખ અંદર ની બંધ થઈ જશે, એ મને ને તમને ઘટડી જશે. તમારો અનુભવ હું તમને કહું છું. સત્રકારે તો તમારી સામે તુલના મૂકી છે, સત્રકારે તમારી સામે તુલના મૂકે, સત્રના એ વચન નો આપણને માર્ગદર્શન બતાવે છે. સમજાને? પેલા ને ખબર પડી કોને, એ પારધી ને શિકારી ને, કે અરે વર્ધમાને કેવળ જ્ઞાન થઈ ગયું છે. એને કહ્યું ખોટું થાય નહીં, કેવળ જ્ઞાન છું એ બધું જાણે છે. હા, હું એની પરીક્ષા કરું અને વ્યાજ આવ્યો તમારા શરણમાં. સમજ્યા ને? એને કબૂતર પકડ્યું તું, પોતાનો અણીદાર એવો નખ. સમજ્યા ને? શું વીસમી સદી માં જ બહેનો એમના નખ વધારે છે એમ નથી, એ વખતે વ્યાજ વધારતા હતા. નખ નખ વધારવાનું તો અનાધિકાર થી ચાલી આવે છે. સમજ્યા ને? તો એને વધારેલો હતો અને અને એ કબૂતર ને પકડી એના ગળા ઉપર એનો નખ મૂકી રાખ્યો હતો. અને તમારા શરણ માં એને ભગવાન ને પૂછ્યું, હે વર્ધમાન, આ મૂર્ખ લોકો કહે છે કે તને કેવળ જ્ઞાન થયું છે, બોલ કેવળ જ્ઞાન થયું હોય તો. કે આ આ કાપોત, આ કબૂતર, એનું આયુષ્ય કેટલું છે? ભગવાન કે વધારે છે તો કમારી નાખું, ભગવાન કે એનું પૂરું થઈ ગયું તો છોડી દઉં. ભગવાન તો ખોટા જ પડવાના હતા. દરેક દરેક વ્યાજ આ જ સમજે છે, ભૂલશો નહીં.
મેં કથા ખબર છે, ખબર છે તમને, એની પાછળ જે પ્રક્રિયા પડી છે ને એ પકડવા માટે હું રિપીટ કરું છું, સમજાય ને? મારે મોડે એની એ વાત તમે સાંભળેલી જો રિપીટ થતી હોય, તમે ખાતરીથી સમજો કે મારો હેતુ કોઈ બીજો છે. હું તમને કઈ કહેવા માંગુ છું એ રિપીટ કરીને. હા, વ્યાજના એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું, એ વ્યાજ, એ કાપોતનું આયુષ્ય તારા હાથમાં છે. ભગવાન જાણતા નથી, ભગવાન જાણતા નથી. ભગવાનને કાપોતને જ કહેવું તું એમ નહોતું, ભગવાનને મને અને તમને, આપણે બધા કાપોત છે, સમજા ને? આપણે બધા વ્યાજ જ છીએ. આગળ વધીને કહું, આપણે બધા વર્ધમાન છીએ. તમે સિલેક્ટ કરો એમાંથી, તમે વ્યાજ બનવા માંગો છો કે વર્ધમાન? અને કારબર થતાને વ્યાજ બનાવીને તમે કાપોત બનવા માંગો છો કે વ્યાજ બનવા માંગો છો? કોણ બનવા માંગો છો તમે? કથાઓના પ્રસંગમાં તમે ઊંડા છો, ભગવાને કીધેલી આ વાર્તાઓ નથી. અને જયારે ભગવાન કહી રહ્યા હોય ને ત્યારે મસ્તક નીચું નમાવી, ડાબો પગ ઊંચો કરી, સમગ્ર સરોવરમાં જે રીતે ગૌતમ સ્વામી બેસતા ઉપદેશ માળામાં ધર્મદાસ ગણીએ નજરે જોઈને જે વર્ણન કર્યું છે ભગવાનને જે રીતે સાંભળતા, તમે ઘરમાં બેસીને જયારે ભગવાનની વાણી સાંભળો ને, કોઈ પુસ્તક ખોલીને, તમે પુસ્તક ખોલો તો ભગવાન બોલે છે. ત્યારે ગૌતમ સ્વામીને યાદ કરી અને પછી આગળ વધજો, તમે પછી આગળ વધજો. અહીં મહત્વની વાત જે મને કહેવી છે આ છે કે આ ત્રણેય જુદા જુદા લેવલ છે. કયા? સમજ્યા ને? દર્શના દુરિતદ્વમ છે, વિપરીત માત્ર પલટાઈ છે. વંદના વાંચિત પ્રદમ, અને જયારે તમે વંદનની ભૂમિકા પર આવો, વંદનની ભૂમિકા પર આવતા જે સાધનો મોક્ષ માર્ગમાં જવામાં ઉપયોગી છે, હું જેને કુતરાનુવંદિત પુણ્ય કહું છું, સત્યારે હું કહું છું એમ, જયારે હું કહું છું ને હરિભદ્ર તુરીના શબ્દો કહું છું, આ કુતરાનુવંદિત પુણ્ય એ તમે એનો અપલાપ નહીં કરતા. અમને સ્વભાવ એટલે માંગે છે, કુતરાનું બંધી પુણ્ય હોય ને ભગવાન ની વાત ગમે, કુતરાનું બંધી પુણ્ય જો ના હોય ને ભજન ની વાત ગમે. અને તમારું ડિસિઝન તમે જ કરો. હા, હોંગકોંગ જઈએ તો કઈ હોટલો, પેલા તમે ત્યાં છૂપશો નહીં, કાઉલોન ની અંદર શું બનાવે છે હું જયારે સાંભળું છું ને, ખરું કહું છું તમને, મને ક્યારેક ઊંઘા કાતો, અને કાતો વાર્તાલાપ સાંભળતા ઊંઘ આવી જાય, માણસને વ્યાખ્યાન સાંભળતા ઊંઘ આવી જાય, સમજાય ને? ઊંઘ આવવી એ નિશાની છે કે અમારો આમાં હજી રસ જાગ્યો નથી, હું નિશાની છે. અને તમે તમને ચેક કરો, તમે મને કહેશો કે ફિલ્મે ચેક કર્યું, સમજાય ને? ભગવાનની વાત સાંભળતા ઊંઘ આવે છે. ગૌતમ સ્વામી ને પ્રાર્થના કર, સત્યકારી એ માર્ગ બતાવ્યા છે, તમે કહો હે પ્રભુ આ પ્રમાદ દૂર ક્યારે થશે? તમે કહો, સમજાય ને? વીર્યાંતરાય નો આ અંતરાય મારો દૂર, પ્રાર્થના કરો. તમે પ્રાર્થના કરશો ખુલી જશે, કારણ કારણ તમે જેની પ્રાર્થના કરો છો ને, જીને સાક્ષાત સુરદ્રુમાં એ પોતે કલ્પવૃક્ષ છે, દેવતાઓનું કલ્પવૃક્ષ છે, દિવ્ય કલ્પવૃક્ષ છે, દૈવી કલ્પવૃક્ષ છે, ઇટ ઇઝ ડિવાઇન. આપણે કરી નથી પ્રાર્થના, શું અને અને આ મંગલાચરણ એ માટે આવ્યું છે, તમે સમજ્યા ને? કે ગઈકાલે પહેલા ઉપાયમાં ભગવાન હરિભદ્ર પુરી મહારાજે કહ્યું, હા, કે ઊંચામાં ઊંચી પરમ પવિત્ર એવી ચેતના જો આપણે પ્રગટાવવી હોય, ચૈત્ય વંદના, કારણ કે ચૈત્ય વંદના એ માટે છે,
એના જેવું આપણે આપણામાં પ્રગટાવવું છે. જો પ્રગટાવવી હોય તો પહેલો ઉપાય, તમે આદિ કર્મ થી, આદિ ધર્મ ક્રિયા જે છે એ આદિ ધર્મ ક્રિયા થી તમે શરૂ કરો. એ આદિ ધર્મ ક્રિયા થી શરૂ કરવાનું એમને જે કહ્યું એ તત્ સિદ્ધ હેતુ, અને આની સિદ્ધિ ને માટે અતિતવ્યમ આદિ કર્માણી, આદિ કર્મ માં યત્ન કરવો. પર પીડા પરિહાર, બીજાનું દુઃખ એ મારું દુઃખ છે, હું કઈ રીતે એને દૂર કરી શકું. પરાર્થકારિતા, ક્યાંય કોઈ બીજા ઉપર જો ઉપકાર વાળી શકાય તો મેં ઘણા ના ઉપકારો લીધા છે. મહાત્માઓએ પારાવાર ઉપકાર મારા પર કર્યા છે, પારાવાર ઉપકાર કર્યા છે. મારી પર વાળવાનો આ જ રસ્તો છે તો હું વ્યાજના વ્યાજનું વ્યાજ પણ નહીં વાળી શકું. ભારતમાં અને બીજી જગ્યાએ અમેરિકામાં ને મિત્રો ઘણી વાર કે ભાઈ આટલા બધા મોટા અવાજે હવે આ ઉંમરે તમે અમને બધાને કાન છે, મારા તે રહેવાતું નથી. પણ મને એમ થાય છે કે ભરી દઉં, અને જો અવાજ કરું ને તો મને થાય છે કે તમે થોડા ચમકો. ખરું કહું છું તમને, આ હું અંતર ને વાત કરું છું, હું રહી શકતો નથી. ધીમે બોલવા થતો, બહુ ધીમે બોલ. ઘણા માણસો બોલતા હોય છે ને તો મારા જેવો જે હાર્ડ સાંભળવામાં એને કાન ધરવું પડે, શું બોલે છે ન સમજાય. હું સમજાવે મારે કેટલી વાર બીજી વાર પૂછવું પડે, ભાઈ શું બોલો છો, તમે કીધું એ સમજાયું નહીં. શું આ આદિ કર્મ છે, ના આદિ છે, તમે કરો અને એમાં નેગેટિવથી બચી જાઓ. તમે નેગેટિવ થી બચવાનો સંકલ્પ કરો, હું નેગેટિવ થી બચી ગયો. ભગવાને એ માટે આપ્યું છે, સ્વયં ભગવાનની આ ગાથા છે. આ જે ગાથા છે એ સ્વયં ભગવાનની છે. ખામેમી સબ જીવે, ભગવાનની ગાથા છે. સબે જીવા ખમંતુ મે, સર્વજીવોને ક્ષમા આપું છું, સર્વજીવોની ક્ષમા માંગું છું. મિત્ર મેં સબ ભૂવે છું, મારે સર્વ જીવો સાથે મૈત્રી હોજો. એક જ ટોન છે ત્રણે પંક્તિ નો, શું પણ એ ત્રણે પંક્તિ ના ટોન અનંત ગુણા. ચોથી પંક્તિ માં વેરમ મજ્જમ ન કેણઈ કેણઈ. પ્રાકૃત ભાષા નો તમે અભ્યાસ કર્યો હોય ને તો તમને વાઇબ્રેટ થાય. વેરમ મજ્જમ, મારે ક્યારે ક્યાંય સ્વપ્નામાં કલ્પનામાં ઊંઘમાં કોઈ સાથે વેર લેવાનો વિચાર ન થજો. સાથળકારો ભગવાનને પૂછે છે કે પ્રભુ આટલો બધો તમને ચોથી પંક્તિમાં આટલો આવેશ કેમ આવી ગયો? ભગવાને કહ્યું કે તમે આવેશ લાવો એમ હું કહેવા માંગુ છું. તમને અંદર વારંવાર થવું જોઈએ વેર મજ્જમ ન કહીને, મારે સ્વપ્ને કોઈ સાથે વેર રાખવું. તમને છેલ્લે થતા બધું વેર ઉતરાવી દઉં છું. કૃતજ્ઞતા મજ્જબ ન કહેણઈ, ઉપકાર લઈને. અને એ તો હવે અમેરિકામાં હું આવું તો પછી સાચવે ને, એમની ફરજ કે મને રાખવાની? બિલકુલ નહીં, આ કૃતજ્ઞતા છે. લીધેલા ઉપકાર નો સ્વીકાર ન કરવો. માતા પિતા એ જન્મ આપ્યો એમાં શું ઉપકાર કર્યો? એમની ભોગની વાતલા હતી ને હું જન્મ બોલ તું બોલે જ નહીં. સાતમી નરક માં નહીં, અનાદિ નિગોદમાં, અનાદિ નિગોદમાં સ્થાન નહીં મળે. બોલીશ નહીં તું સાધેલી વ્યક્તિએ કે તમને કિરણભાઈ રાખીએ છો તો શું વાંધો છે? માતા પિતા કે અમે કે તને આમંત્રણ નહોતું આપ્યું ભાઈ, કે ભગવાન ને કીધું કે કોઈને મોકલી આપ, તું અમારે ત્યાં અવતાર લે. હા તો આવી ગયો તું, તમે એ કહો એ તમારો નહીં, મારે માટે ઉપકાર જ ઉપકાર છે, ઉપકાર જ ઉપકાર છે. કૃતજ્ઞતા જો આવીને ભયંકર છે, સમજાને ભયંકર. નિંદા મજ્જમ ન કરે, હું ગુણાનુવાદ ન કરી શકું, કોઈની નિંદા ક્યારે પણ મારામાં આવતું. અરે પણ એ હોય જ એવો તો નિંદા કરીએ કે નહીં? એ નિંદા ન કહેવાય, એ તો સત્યનું પ્રાગટ્ય કહેવાય, એની ગેરહાજરીમાં નિંદા છે.
મને રિપીટ નથી કરવું કે નિંદા ને લીધે પાંચ અવરત થઈ જાય, આપણે એની ચોરી કરીએ છીએ, એનામાં રહેલી શક્તિને હણી લઈએ છીએ, ઝૂંટવી લઈએ છીએ. એ જે મથામણ કરતો હોય ને મોક્ષ માર્ગ માં ઉપર ચડવા, હા, એમાં આપણે એને નીચે પડવાનો ધક્કો મારીએ છીએ. સમજ્યા કરી? અને ત્યાર પછી કહે છે, ક્રૂરતા મધ્યમ ન કરે. ક્યારે મારો હિંસા તો થઈ રહી છે, હું બોલું છું ને હિંસા થાય છે, ચાલું છું ને થાય છે, ઊંઘમાં પાછું ફરું છું હિંસા થાય, નજી આવ્યું નથી ક્યારે આવશે કે પાછું ફરતા પણ પૂંજી ને ફરું ના. મહાત્માઓમાં આવ્યું એવી રીતે, પણ ક્રૂરતા મધ્યમ ના કરે, શુદ્ધ અહિંસા હું ને પરમાણમાં ક્રૂરતા આવે નહી. કોઈ કરડ્યો અહિયાં અહિયાં મચ્છર કરડ્યો એકદમ અંદર, સમજા કે નહીં, ડંખ લાગ્યો, હા, આમ કરીને માર્યો, સ્વપ્ને બને નહી. ક્યારે આવ્યા? મેં તમને કહ્યું પ્રક્રિયા છે, આ મહાત્માઓએ બતાવેલી છે. મચ્છર કરડે તો ના મરાય, હવે એ વાત તો સાદી વાત છે, એ તો ભગવાને કહી છે. ને કોણ નથી જાણતું અહિયાં, જેને ત્રણ વ્યાખ્યાન સાંભળ્યા હોય, તમારી અંદર આ પ્રક્રિયા આવે કઈ રીતે? તમે જો ઘૂંટ્યો, તમે એના ઉપર ભાર દીધો. હું કેટલીક વાતો ફરી ફરીને રિપીટ એટલે કરું છું, ફરી ફરીને એટલે કરું છું. એ વૃદ્ધ ડોસી ની વાત મેં તમને ગઈકાલે કહી, તમે તમને હરે કિરણભાઈ એના કરતા બીજી કીધી હોત તો સારું હતું, અમારે એકનો વધારે જાણવાનો ચાન્સ મળે, એ તો અમે સાંભળી હતી. અરે ભાઈ, મેં તમને એ વાત કીધી ને કે ચાર બટ્ટું જુવાન છોકરા કાથી થી ભણીને આવતા હતા, અને એ ડોસી અનાદિકાળ નું મારું મન છે, એ ડોસી છે, અને એ ચાર છોકરા જે છે ને, અરે કોણ છે? મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે મારી અંદર રહેલા છે, દાનશીલ તપ અને ભાવના ધર્મના અંશો જે મારામાં રહેલા છે, કરવા યોગ્ય એવી ચાર ચીજો કરવાનો જે મારામાં એ છે, એને ખુદી થાય છે ચાર મળે તો, કારણ કે તો આત્મતત્વ ની નિંદા થાય. તમે એમ માનતા હતા કે એ વાત વર્ષો પહેલા અહીંયા મેં પહેલા પરિશ્રમ કર્યા અને તમને કહી હતી, રિપીટ કરી. હું રિપીટ કરું નહીં રિપીટ. ગૃહમંત્રો ના એવા આશીર્વાદ છે ને કે મને પ્રસંગો અને દ્રષ્ટાંતો ઓછામાં ઓછા 10,000 ખબર છે, 10,000 એમને વર્ષાવે છે. પણ દરેક દ્રષ્ટાંતની પાછળ, હજી પાછળ, ઉપર, હજી ઉપર, બિયોન્ડ ઓફ ધ બિયોન્ડ એ પરમ તત્વ રહેલું છે. હું તમારું ધ્યાન એની ઉપર ખેંચવા માંગુ છું, હું એની ઉપર ખેંચવા માંગુ છું. અને અહીંયા જયારે એ વાત આવે છે, સમજા ને શું, ત્યારે મારી તમને વિનંતી છે, હા, કે આવી જે નેગેટિવ વસ્તુઓ છે મુક્ત માર્ગ ની અંદર, અરગળા, હા, લોખંડ નો પાટો કે જે ખસે નહીં, તમને આગળ જવા ન દે, એ દૂર કરવા માટે આ પ્રક્રિયા છે. તમે 5 મિનિટ બેસી એનો જપ કરો, એનો નિંદા મધ્યમ ન કરે, નિંદા મધ્યમ ન કરે, હે પરમાત્મા મને ક્યારે નિંદા ન હોજો, વારંવાર નિંદા કરું છું, ભોજન નથી કરતો એટલી નિંદા કરું છું, મને ન હોજો, મને ન હોજો, મને ન હોજો, ન હોજો, ન હોજો. અસંખ્યાતા આત્મ પ્રદેશ જાગ્રત થઈ ગયો. તમે કરો 6 મહિને જુઓ, તમે હું આ પ્રક્રિયા કહું છું, મહાત્માઓએ બતાવેલી છે, મારી નથી. મારી હોત ને તો એમાં કોઈ વેલ્યુ ના હોય. અનુભવી મહાત્માઓ એમના અનુભવમાંથી બતાવી. મેં પૂછ્યું છે વર્ષો પહેલા, હું કુટેવો જતી નથી, શું કરશું? અરે હું નિકાલ ને કા માર ગયે, બિલકુલ સરળ માર ગયે.
કરો, રિપીટ કરો, વોઈ બસ વોઈ વોઈ, આપ રિપીટ કરો ઉસકો, ઓર જબ આપ રિપીટ કરેંગે ઓર કોઈ ચીજ ઓર ઘટના ઘટેગી, ઓર ઘટના ઘટેગી. સાચું છે, એ વાત સાવ સાચી છે. શું હું તમને એટલે ધ્યાન ખેંચું છું, આપણે બીજા ઉપાય ઉપર જઈએ છીએ. મને પહેલો ઉપાય એવો છે, હજી ભવાભિનંદી ના દુર્ગુણો પોતે ભવ્ય છે, અભવ્ય નહીં ભવ્ય છે, પણ અનંત અનંત કાળ હજી સંસારમાં જ રહેવાનું છે. કારણ ભવાભિનંદી પણ એનામાં છે. તો ભવાભિનંદી ના જે દુર્ગુણો છે સત્કારે આપ્યો છે, ક્ષુદ્રો લાભ રતિર્દી નો હું આનો વિસ્તાર કરતો નથી. સ્વભાવ છે ક્ષુદ્ર, સમજ્યા, લાલચું હોય, કોઈ મને આપે મુઠ્ઠી એની બંધ જ રહેતી હોય, મુઠ્ઠી એની બંધ રહેતી હોય, સમજ્યા ને, સ્વાર્થી હોય, એકલો સ્વાર્થી. આ દુર્ગુણો એને આપે છે, એ આઠ દુર્ગુણો આઠ કર્મ ની ચડે છે. કરીશું આપણે, આ ગુરુ કરતા પહેલા એટલો કરીશું, પણ અત્યારે હવે આજે આપણે ભગવાન હરિભદ્રસુરી મહારાજે કહેલા એવા બીજા ઉપાય પ્રત્યે જઈ રહ્યા છીએ. એ જે બીજો ઉપાય છે, પરિહર્તવ્યો કલ્યાણ મિત્ર યોગ, સેવિતવ્યાની કલ્યાણ મિત્રાણી. બસ એ કહેવા માંગે છે, પરિહર્તવ્યો અકલ્યાણ મિત્ર, સમજ્યા ને, ધર્મમાં જેને રસ નથી એને મિત્ર તરીકે તમારો પરિચય બધા સાથે હોય. સંસારમાં રહીએ છીએ તો જીવ માત્ર સાથે પરિચય. હરિભદ્ર સુરી મહારાજે આના ઉપર ભાર દીધો છે, કઈ ન થાય, કોઈ મિત્ર ન મળે તો વાંધો નહીં, ગૌતમ સ્વામી મિત્ર બની જશે, પરંતુ તમે દૂષણો કુટેવો, એમાં આપણે ક્યાં દારૂ પીવો છે? હા, દારૂ પીવા વાળા જોડે ઓળખાણ, કોઈ વાર તમને નીચા થઈ જશે, ચાખીએ તો ખરા, વધારે નહીં પીવું, એક પેક તો કેવો હોય, અરે વાત થાય તો હું કહું ભાઈ મેં પણ ચાખ્યો છે. અકલ્યાણ મિત્રો એમનો પોતાનો ફોર્સ એવો હોય છે, આપણી પોતાની અંદર હિન્દુ ધર્મ પ્રમાણે જો કહીએ ને, સ્નાન કરવામાં શરીરનો કોઈ ભાગ અશુદ્ધ રહી જાય, નળ રાજાને ડાબા પગની ટચલી આંગળી અશુદ્ધ રહી ગઈ, કલી એમાંથી પહેંચી ગયો અંદર, થતું હોય ત્યાં તમને લાગે આ ભરી છું, અમે તો ઘણા ઘણા નાતા જ નથી. હા હા, તમે તમે મહાપુરુષોની જે વાતો છે એમને જે ખરી છે તત્વ છે, તમે માઇન્ડ ઓપન રાખજો તો તત્વ ખુલશે, માઇન્ડ ઓપન નહીં રાખો તત્વ ખુલશે, તત્વને ઉઘડવા દેવું હોય તમે માઇન્ડ ઓપન રાખો. મને અર્થ ખબર નથી, મહાત્મા પુરુષોને ખબર છે, મહાત્મા પુરુષો શું એ તમારામાં કે મારામાં કોઈ વિકનેસ હશે ને, અકલ્યાણ મિત્ર જે હશે એની કોઈ કુટેવ આવી જશે. એ દ્રષ્ટાંત હું તમને કહેતો નથી, તમે સમજો, એક વાર હવે પાના એમને રમિયામાં શું મજા આવે, દસ સેન્ટ મૂકવાનું રાખો, દસ સેન્ટમાં શું છે કે ઓછું તમારે $2-5 કમાવા કે મારે મજા આવે, ઉત્સાહ રહે. અને એક વખતે જો તમે દસ સેન્ટ મૂકીને રમતા થઈ ગયા ને, જુગાર થઈ જતો. અને આઠે આઠ દુર્ગુણો ના આવે તો આવે એમાં નવાઈ નહી, ના નવાઈ નહી, સમજા ને, જો જુગારમાં જીતે ને, વિષયને ત્યાં ગયા વગર રહે, દારૂ પીધા વગર રહે ને, દારૂ પીએ તો વિષયને ત્યાં ગયા વગર રહે ને, સમજા કે નહીં, ના આખો ક્રમ છે. મને એનો વિચાર હું તમને આગલી ચિંધીને બતાવું છું, હું ઘણી વાતો એ કરવા માંગુ છું કે તમને અને મને સમજાય ને, આપણે કે જે આવા બુદ્ધિશાળી છીએ,
અને આવા માન દેશ માં અહિયાં આવી પરદેશ માં રહ્યા છીએ, હા, એટલે આપણને અભિમાન છે આપણી બુદ્ધિ નો. તમે બુદ્ધિ નું અભિમાન કરશો ને, ઘણી વાતો એવી છે તમને પણ ન સમજાય ને, તમે સન્માન થી રાખો એને, હા, કે કોઈ દાડો સમજાશે. ગૌતમ સ્વામી કોઈ દાડો અંદર જગાડશે અને જગાડે છે, જગાડે છે. હું ને તમે જો એ ઘૂંટીએ કે વેરમ મજ્જન ને કઈ નહીં ને નિંદા મજ્જન, નિંદા ક્યારે ન હોજો, નિંદા ક્યારે ન હોજો, પોઝિટિવ ઘૂંટો ગૌતમ સ્વામી સમજાને, ખુલી જાઓ મારા, તમે નિરાજો, તમે આખો. રામાયણ ની અંદર, મહાભારત ની અંદર અર્જુને જઈ અને દ્વારકા વિનંતી કરી ભગવાન ને કે પ્રભુ તમારું 1000 અક્ષૌહિણી ધનને માગતો નથી, દ્વારકા નો રત્નભંડાર માગતો નથી, તમને માગુ છું, મારો રથ તમે ચલો, મારા સારથી બનો. તમે એ રીતે ઘૂંટો 6 મહિના ઘૂંટો અને જો ન વળે, હું ફરીથી 6 મહિના આવું નહીં, અમારો કાન પકડજો. ચાવી છે, માફ કરજો, તમે ઘૂંટ્યું નથી. મેં ગઈ વખતે પણ આ જ કીધું, તમે ઘૂંટો, તમે ઘૂંટો. ગૌતમ સ્વામી ને કહો કે મારો આ રથ સમજાય ને, દશરથ, હા, એ દશરથ એ દેહ છે, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો, એ દશરથ. હું અહિયાં અત્યારે રામાયણ ના કો તો પછી કૌશલ્યા કોણ અને તો પછી ભરત કોણ, તું આનું વિવરણ કરવા નથી બેઠો. મને ભગવાન હરિભદ્ર સુરી ની આ વાત તમને કહેવી છે, આ વાત તમને પછી આ બધું ખુલી જશે. આ વાત મહત્વની, પેલી વાત તો ત્રુટક છૂટક મહત્વની, આ મહત્વની છે. આમાં તમને સમજાઈ ગયું, સમજા ને કે દૂષણ તમારો ભાવ બધા જોડો હોય. તમે મને કહેતા હતો, અરે કેટલાય મિત્રો એવા છે ઓફિસ ની અંદર, બેંક ની અંદર દારૂ પીએ છે, જુગાર રમે છે, સમજા ને વેસ્યા ને ત્યાં જાય છે તો તોડી નાખવાની વાત તમને કરી નથી. મૈત્રી જેને કહ્યું, મૈત્રી રિલેશનશીપ છે, મૈત્રી ની એક વ્યાખ્યા છે, મૈત્રી એ આમન સામન એક્સચેન્જ નો, એનર્જી એક્સચેન્જ નો કોર્સ છે. તમારી જેની પાસે મૈત્રી છે એના ઉપર તમારો ભાવ વહેતો હોય છે અને તમે ભાવનામાં પણ એનો ભાવ રિસીવ કરતા હો છો. એમાં મહત્વની વાત, બીજા ઉપાયમાં, બીજા ઉપાયમાં હરિભદ્ર સુરી મહારાજે આ અકલ્યાણ મિત્રો એનાથી છેટાડો. કલ્યાણ મિત્રો નો સંકર, કલ્યાણ એટલે જે પોતાનું કલ્યાણ ઈચ્છતા હોય અને તમારી મૈત્રીમાં પણ બધાનું કલ્યાણ ઈચ્છતા હોય, સમજાને, મહત્વની વસ્તુ છે. આ કલ્યાણ મિત્ર પુરુષ ને પોતાની પત્ની પણ હોય, પત્ની ને પોતાના પતિ પણ હોય, સમજાને. કોઈ કલ્યાણ મિત્ર એ કોઈ કોઈ પંચ મહાવ્રત ધારી સાધુ મહાત્મા અને એ જ કલ્યાણ મિત્ર હોય એવું નથી, એ પણ હોય, કોઈ કેવું હોય, સમજા ને. શું જે તમને માર્ગદર્શન આપી શકે, માર્ગદર્શન આપી શકે અને શાસ્ત્રમાં એ બતાવવામાં આવ્યું છે, સમજા ને. મુશ્કેલી આવે ત્યારે માર્ગદર્શન જોઈએ. હા, જે બહુ શ્રીમંત હતા અને એમને સાંભળી જ આ વાત તમે, પણ એને એની ડેપ્થમાં દેજો અને એમને પોતાને સમજાને. તો દાનશાળાઓ ચાલતી હતી, હા, મહાત્માઓ પોતાને ત્યાં આવે, સાધુ મુનિરાજો ઓરબા આવે, પુષ્કળ રસોડા ચાલતા હતા, સમજાને. તો ખૂબ સત્કાર્યો થતા હતા શેઠને, અને એક વખતે રાત્રે છઠ્ઠે માળે શેઠ સુતા હતા અને રૂમઝુમ 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 કોઈ નાચતું હોય એવો અવાજ આવ્યો. શેઠની આંખો, કોણ અત્યારે રાત્રે ઘરમાં નાચે છે? 7 મજલાનો આ મહેલ ને એમાં કોઈ નાચતો હતો? હું 7 મજલાના મહેલ ની વાત કરું છું ને, આ 7 ચક્રો ના માનવ દેહ ની વાત કરું છું.
તમે એ વિચાર નહી કરતા છાત્ર માં અમારે ત્યાં અહિયાં 58 મજલા નું મકાન અને અને 1 મજલા નું મકાન એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ સમજ્યા ને 110 મજલા નું મકાન સિયર્સ ટાવર આ લોકો ભારતમાં 7 મજલા થી વધારે બાંધી એના એન્જિનિયરો હતા ને ઠોઠ હતા આ 7 મજલા ના મકાન ની વાત મેં તમને કહ્યું ને 7 મજલા ના મકાન ની આ વાત છે તમે એ તો સમજાય જ નહીં શું એ 7મે મજલે થી કોઈ ઉતરતું બંધ બાંધે એની મેળે ખુલી ગયા એક અત્યંત સુંદર એવી કોઈ દૈવી સ્ત્રી ઉભેલી હતી છે જોઈ રહ્યા એને પેલી સ્ત્રીએ કહ્યું હું લક્ષ્મી દેવી છું 7 પેઢી થી તમારે ત્યાં છું પગે લાગ્યા હા શાસ્ત્ર માં આવી એટલે કહું છું હા તમે પગે લાગો જો 7મે મજલે થી 6થે મજલે તમારા બેડરૂમ નું બહાર નું ખુલી જાય અને જો લક્ષ્મી દેવી પોતે ઉભા હો તમને થાય કે હા હા લક્ષ્મી દેવી એ કહ્યું આજથી 7મે દિવસે દર વખત 7 ની જ વાત આવે છે 7 ની કેમ આવે છે અઠવાડિયા પણ અઠવાડિયાના દિવસો એ 7 જ છે પણ 7 જ કેમ છે 8 હોત કે 6 હોત તો ના આ બધાની પાછળ કોઈ મેથેમેટિક્સ છે ગણિત છે અમે મેથેમેટિક્સ નો વિચાર કર્યો નથી અમે મેથેમેટિક્સ સમજ્યા માફ કરજો સમજવાનો પ્રયત્ન નથી કર્યો હું બધી જગ્યાએ આ કહું છું ને મને ઘણા જણ કહેતા હોય છે કિરણભાઈ કોઈ આવી વાત કરનારો તો અમને મળ્યો જ નહીં તમે ભાવના કરી નથી મને મળે એટલે નથી મળ્યો એટલે રિપલ્શન થાય છે તમે વિચાર પોતાનો કર્યો તો કોઈ મળે કે જે બધાના અર્થો ખોલી દે મારી સાથે અને પછી પ્રાર્થના કરી હતી ગૌતમ સ્વામીને કે કોઈ એવો મળે નથી કરી મેં તમને ગઈકાલે કહ્યું એમ વર્ષિદાન આપવાનો ભાવ કોઈ દાડો કર્યો નથી કર્યો છે કેવું વર્ષો એક વર્ષ સુધી ટીવી ઉપર ને છાપાઓમાં ને બધે સમજ્યા ને કિરણભાઈ જેને જે જોઈશે આપતે આવો મને વિચાર આવે ના નથી આવો સમજાય ને થોડી નોટો અહીંયા છે ને હું આમ દબાવી જોઉં આ વિચાર આવે ને ભૂલભૂલ માં કોઈ વાર આવે ને આવા કોઈ બેવકૂફ કિરણભાઈ ના કહેવાથી તો હું જોઈ લઉં હા કે અંદર ની બંડી માં છે ને નોટો નું બંડલ બરાબર કે અપાઈ ના જાય અમે આ માગ્યું નથી તમે સમજા ને શું લક્ષ્મી દેવી એ કહ્યું 7 દિવસ સુધી છું 8મે દિવસે રજા લે હે હજી હમણાં તો પગે લાગ્યા હતા કે ભાવ માતા સમજા ને હૃદયમાં ભાવ હતો યાવત ચંદ્ર દૈવા કરો રહેજો અહીંયા મારે પોતાને નહી પોતાની 72મી પેઢીને પણ આ લક્ષ્મી દેવી નું તમે 72મી પેઢી માટે ધર્મ માગ્યો કે હે પ્રભુ 72મી પેઢીમાં કોઈ યુગ પ્રધાન પાકે મારે તમે એ વિચાર કર્યો છે મારા દીકરાના દીકરા શ્રીમંત બને સુખ સંપત્તિ અને પારાવાર વધતે એના ઉપર અમે આ માગ્યું એનાથી ફર્ધર અમે માગ્યું નથી માફ કર સમજ લક્ષ્મી દેવી ચાલ શું ખબર છે તમે આ વાત સાંભળી છે તમે સમજ્યા ને હું આ વાત જે કઉ છું ધર્મ મિત્ર ના કલ્યાણ મિત્ર ના રેફરન્સ માં કઉ છું છે આમ બેઠા તા ને આમ સમજ્યા ને પત્ની શૃંગાર મંજરી સુધી જાગી ઉઠી એમને કીધું કેમ તમે ઠીક નથી બેઠી થઈ ગઈ કે સ્વામી આવી રીતે આમ બેઠા છું એની સામે જોયું ને આશ્ચર્ય એને ઉત્પન્ન થાય એટલે પોતાને જે થયું હતું એમ એને કહ્યું લક્ષ્મી દેવી આવે એને ધાર્યું હા પેલી પૂછે શું થયું પેલી એ કીધું શું કહેતી હતી આવી તો કલ્યાણ મિત્ર કીધું કે એને કહ્યું સમજા ને
કે સાત દાડા હું છું, આઠમે દાડે ચાલી જ. પછી તમે એને કહ્યું નહીં કે આઠમે દાડે જવાની છે, હમણાં જ ચાલે. તમે વિચાર કરજો, ધર્મ મિત્ર છે. તમે એને કહ્યું નહી, એને તમે શું કીધું? એ તું કહેતા હતા એમ નહી, તું કહેતી હતી. એને કીધું કે હું આઠમે દાડે જઈ સાત દાડા સુધી છું, તમારે તરત અરે આઠમે દાડે જવાની છે, જા તું વહેલી જાય તો વધારે સારું. અરે અરે અરે, તું આ શું કે છે? વિદ્યાપતિ શેઠ કહેવા લાગ્યા શૃંગાર મંજરી ને કે તું આ શું કે છે? પછી આ દાન ચડાવવો ને આ મંદિરો બાંધવાના ને આ બધું બંધ થઈ જશે, લક્ષ્મીદેવી જતી રહેશે તો. અરે એને કીધું, સ્વામી દર્શન જ્ઞાન નો ધર્મ પૂરો થયો, ચારિત્ર અને તપ નો ધર્મ હવે શરૂ થશે, જવા દો એને, એને જવા દો. પગે લાગે રહેવાની નહોતી ને, કે ના મા તું હવે રે ના જતી નહીં, માને એમ હતી. હું અહીંયા તમને કહેતો નથી એની જોડે જે થાય તે સારા માટે. ભગવાન ને કયા કયા સિદ્ધાંતો ક્યાં સંકળાયેલા છે એ તમે જોશો ને, એ તમે જોશો ને. શ્રાવક ના 12 વ્રત અને સાધુ ના 5 મહાવ્રત આવીને ઉભા રહે, ઉભા રહે જાય છે, ભલું થશે. હા, શેખ આશ્ચર્ય પામી ગયા. પેલી આ કીધું, ચિંતા શું કરજો, ઊંઘી જાઓ તમે હવે, પણ કાલે શું કરશું પછી આપણે? અરે કાલે કાલે રાજા પાસે જઈને ઢંઢેરો પીટાવી દઈએ. સમજ્યા ને? કે વિદ્યાપતિ શેઠ ને ત્યાં જે કઈ જેને લઈ જવું હોય લઈ જાય, આઠમે દાડે જવાની છે ને, અત્યારથી એને કે તું જા હવે, હવે એને રજા આપી દો. મને કથાનો વિસ્તાર કરવો નથી કરવો, તમે સમજ્યા ને? શું જેને જે જોયતું તું લઈ ગયા, આઠમે દાડે અને શેઠ નિશ્ચિંત થઈ ગયા. સમજ્યા ને? શૃંગાર દેવી એને કીધું, તમે ને હું જરૂરિયાતની ચીજોનું પરિગ્રહ પરિમાણ કરી નાખી. હા, તમારે કેટલા કોટ જોઈએ, કેટલા ધોતિયા જોઈએ, શું જોઈએ? મારે 3 સાડી હોય તો ચાલશે, હવે આ બધી ગઈ, હવે જોઈતી નથી. પરિગ્રહ નું પરિમાણ એક ભગવાન ને રાખ્યું, પરિગ્રહ પરિમાણ માં એક ભગવાન ને રાખ્યા, એ સિવાય નું અમે પછખાન લઈ લઈએ છીએ કે બધું હવે અમે છોડ્યું. વિદ્યાપતિ શેઠ ને કે આભાર માનો, આ છોડવાનો ભાવ કોઈ દાડો નહીં આવે, આવ્યો છે. હું મને પૂછું છું, હો તમને નથી પૂછતો, તમે મનમાં નારાજ નહીં થતા, હું મને પૂછું છું. કિરણભાઈ હાલો, હમણાં લક્ષ્મીદેવી આવીને કે હું જઉં છું 72 કલાકમાં, તું આવે કદાચ, સંભવજી નથી આવ્યો, એ હું જઉં છું એમ કે ને, કલ્યાણ માટે કે તોજા ભાવ જાગે, નહીં તો ના જાગે. આ બધી ચીજો મૂકવી, અરે આ ભાષણો મૂકવા, હવે મૃત્યુ આવીને કે હવે તારે આટલા કલાક છે, આટલા દિવસ છે, જો તમે જો, હું તો જોઉં છું એ, હજી એને નથી કીધું, હો તમે ચિંતા નહીં કરતા. હું અહીંયાનો વાર્તાલાપ ભારતીય વર્તન સ્વાધ્યાય અને આપણા પરમિશન પૂરા કરાવી, પણ કે જો નહીં કલ્પેલું નહીં ધારેલું જાગી ઉઠે, નહીં ધારેલું જાગી ઉઠે. સમજા કે નહીં? શું સાત દાડા થઈ ગયા, બધું અપાઈ ગયેલું, શું કે નિશ્ચિંતાથી ઊંઘી ગયા, હવે તો જોઈતું જ નતું. તું શું જતી હતી? તારે કાઢી મૂકી, અમે રોમ જોમ કરતી લક્ષ્મી દેવી આવી ના છેટે શૃંગાર મંદિર ને જગાડી કે પેલી આવી છે પાછી, એ જતી હશે, જતી તો સલામ કરીને જાય ને આપણને. તમે કુદરત વિચાર આવ્યો છે કે લક્ષ્મી દેવી મને ને તમને સલામ કરે, સલામ કરે
તીર્થંકરોને અને ચક્રવર્તીઓને અને અતિશયવંત મહાત્માઓને લક્ષ્મીદેવી સલામ કરી છે. તમે ભૂલશો નહીં, સમજ્યા ને? મારી ને તમારી પાસે લક્ષ્મી નથી, દ્રવ્ય છે, નોતોના કાગળિયા છે, બીજું કઈ નથી. મેં કહ્યું એમ લક્ષ્મી તમે દર્શન છે, મા લક્ષ્મી કેવળ જ્ઞાન છે. માર્ગા એકદમ ખુલી ગયા એના આવતા, સમજ્યા ને? શૃંગાર મંજરી એ કહ્યું છે, નહીં બોલી શક્યા. પહેલેની કથા મેં સાંભળી ગુરુ મહારાજ પાસે, ત્યારે હું સમજો કે આવશે. કહેવાય ધર્મમિત્ર ઘણી વાર આપણાથી ઉપર હોય છે. શેઠ હજી શૃંગાર મંજરી જેવા બન્યા નહોતો. શૃંગાર મંજરી એ કીધું, સમજા ને? જેને ઘેર હવે અહીંથી નીકળીને જાય ને ઘર જોઈને જજે. હા, તું ઘર જોયા વગર જાય છે. લક્ષ્મીદેવીને પણ એ શિખામણ આપી, સમજા ને? હા, કે સમજીને જજે. શું લક્ષ્મીદેવી એ કીધું, જવાની નથી. તમે સાત દાણા બધું લૂંટાવી દઈને, સમજ્યા ને? મને બાંધી દીધી, હું જઈ તો નહીં. હવે છે ગભરાઈ ગયા છે, કાલે કે આ જશે નહીં, આપણે શું કરશું? શૃંગાર મંજરી કે તું ચિંતા શું કરું છું, આપણે જતા રહીએ. એને કહીએ રે તું તાર્યા ઘરની બધી સમૃદ્ધિ જો લૂંટાવી દીધી, તો હવે એને કઈ આપો ને? તમે રહેવા માટે આ ઘર આપીએ છીએ, હવે આપણે ઘરે જોઈતું નથી, ઘરનું શું કામ? સમજાય? લક્ષ્મીદેવી કે હું ઘરમાંથી જઉં નહીં. શૃંગાર મંજરીની કેટલીક વાતો, ખૂબ મહત્વનું કહી રહ્યો છું તમને, શૃંગાર મંજરીની કેટલીક વાતો સ્વયં લક્ષ્મીદેવી પણ નથી સમજી. લક્ષ્મીદેવી ચાલી ગઈ ઉપર, સાતમે મટી છઠ્ઠે, સમજા ને? શું શેઠે પૂછ્યું કે આપણે શું કરશું, તો કે કાલ વહેલી સવારે ભગવાનને લઈને આપણે ચાલી જઈએ, ભગવાનને લઈને ચાલી જઈએ. ભલે લક્ષ્મી રહેતી આગળ, સમજા ને? એક તારે આગલી રાત્રે ગામનો રાજા મૃત્યુ પામી ગયો. ગામના રાજાને કોઈ સંતાન હતું નહીં, એટલે એ માટે આથણીને સંઘારવામાં આવે, સમજા ને? શું પાંચ દિવ્ય કરવામાં આવે, શું આખા નગરમાં આથણી ફરી અને આથણી નગરની બહાર નીકળીને રાજમાર્ગ પર દોડવા લાગી, સમજા ને? આ બે જણા શું શૃંગાર મંજરીએ ભગવાનનો કરંડિયો ઉપાડેલો અને એ સ્થિતિમાં, સમજા ને? શું જઈ રહ્યા હતા. બીજો પરિગ્રહ નું પરિમાણ હતું, એટલી ચીજ વસ્તુઓ લીધી, બાકી તો કઈ ખપ હતો ને, સમજ્યા ને? બાકી કઈ ખપ હતો ને? શું તમે એક વાર તો જુઓ, મનમાં એક વિચાર કરો, સમજ્યા ને? તન દાડા કોઈ ચીજ બધી ચીજો બાદ મૂકું છું, એટલે એનો અર્થ તમે બધું આપી તન દાડાની કમાણી, તન દાડાનું બીજું ત્રીજું છે પ્રયોગની હું વાત કરું છું, આપી દઈશ, મારે કઈ નિસ્બત નથી. અહીં તમે સાંભળતો કામાં નુકસાન થયું તો કઈ વાંધો નહીં, રહેતું એનું ગયું, તો તમે જોયું તો કદાચ ભાવની કઈ સ્થિતિ આવી, ભાવની કઈ સ્થિતિ આવે. હરિભદ્ર સુરી મહારાજે અને અશ્વ વિજયજીએ અને આવા મહાપુરુષોએ જે કહ્યું, શું ચક્રવર્તીને અને દેવલોકના ઇન્દ્રને જે સુખ નથી, એ જેને સંસારની અંદર પાંચ વ્રત ધારણ કર્યા છે એવા મહાત્માનું સુખ અવર્ણનીય છે. જ્ઞાન સારમાં એમને કીધેલા શ્લોકો તમે જુઓ ને, તમે ઝાંખી તો કરો. જામી ગયા, મેં તમે એક વાર કીધું, દેરાસરમાં આવતા અહીંયા ચડીને ભગવાનને જોતા જેટલા છે એટલા નાખી દો, તમે પછી મને ઘેર મૂકી જજો, બસ કોઈ મિત્ર તમારો હોવો જોઈએ, જેટલા છે એટલા નાખી જો, પછી ટેક્સીને પૈસા નહીં બચે, તમે જુઓ તો ખરા. હા,
અને એ વખત ખબર પડી કે આ ખિસ્સાની અંદર $100 ની ત્રણ નોટ હતી. ખુશી મનાવજો કે આમ કોઈ દાડો $300 એક સાથે મંડાળમાં નાખત નહીં. અફસોસ થાય ને અહીં બેસીને આ ભગવાન ની સાક્ષી $300 હું આપી. અને તમે કહેજો કિરણ પછી તમારી વાત સાંભળીને એવી બેવકૂફાઈ કરીને ખબર જ નહી હા કે ઉપરના ગોપના ખિસ્સાની અંદર અથવા અંદર રહેલી બંડીના ખિસ્સામાં $300 છે. હલા નાખી દેવા પડ્યા. તમને બધાને ગેરંટી થી કહું છું, તમે સમજ્યા ને? શું આપો બસ અફસોસ થાય તો, પણ જો અફસોસ ન થયો તમને, તમે સમજ્યા ને, તો તમે સમજો. હા, અભિમન્યુ થી જે ઘર તૂટ્યો નહોતો, મેં ગઈકાલે તમને જે પરમ દિવસે વર્ણન કર્યું હતું, એ 7 કોઠાનું યુદ્ધ એ દર્શનાવરણીય કર્મ ના 7 કર્મ જે છે ચક્રોમાં ખપાવાના છે, સમજ્યા ને? એ તોડવાની વાત હતી, તૂટી જશે. અમે ક્યાં પહોંચી શું આપણે જાણતા નથી, સમજ્યા? જે વખતે આવી ચીજો બને છે અને એ સન મિત્ર નો યોગ હોય તો જ બને, નહી તો ન બને. બે ગાલુડીઓ હતો એને સમજ્યા ને? ગુરુ મહારાજ એ પણ સન મિત્ર છે. તમારે કોઈ ગુરુ મહારાજ નો પરિચય હોય તો એ સમજવું. તો હરિભદ્ર સુરી નું યોગ્ય છે શું? તો એ જે સન મિત્ર ગુરુ મહારાજ એને કહ્યું, સમજા ને? તું દારૂ છોડી દે. હું સાહેબ બધું કરી શકું, દારૂ નહીં છોડી શકું, મને છોડવો પણ રહેશે. એને સ્પષ્ટ કીધું, કારણ કે ધર્મ મિત્ર હોય તો એને કીધું એવો એક નિયમ કર, સમજા? કઈ કરીને પછી દારૂ પીવું, એ કરવું કે એટલે લિમિટ રહેતા રહું, એ ચોક્કસ કરવું કે બો. તો તું શું કરીશ, સમજા ને? શું તો કે ચાવી બંધ હોય તો ખોલું ચાવી, પછી દારૂ પીવું. ખુલ્લી હોય તો બંધ કરું, પછી દારૂ પીવું. કઈ બતાવો તો કે હવે પાછું તારું ક્યાં શોધવું ને? તને છૂટ દારૂ ગમે તારે પીવાની હોય, તારે એક દોરડી દોરી રાખવી. શું તમને સમજાય? એટલે ખરાબ ન લાગે. આપણે ખિસ્સામાંથી આમ કાઢીએ અને કોઈ સુતરાવું આવું નાડું નીકળે ને, તો બધા લાગે કે આ કિરણભાઈ જેવા ખિસ્સામાં આવું નાડું શું રાખે છે? તો રેશમની દોરી હોય, હા, એને ગાંઠ મારવી, ગાંઠ ખોલી નાખવી હોય, હા, એ બરાબર, એ કબૂલ છે ના? તો વિચાર કરીજો ભાઈ, ભગવાને વિચાર કરવાનું કહ્યું છે. તમારા ચરણમાં ઉભા થઈ ગયા જે કે દીક્ષા આપો, પ્રભુએ કહ્યું જેની રજા લેવા યોગ્ય હોય જઈને એની રજા લો. ભગવાન કે આવો આવો મૂડી કાઢું તમને. અરે ભગવાન કે એ કહેતો ભગવાન ને ના, અને અમને વિચાર થાય સાધુ જતી, પણ જો અમને વિચાર થાય ને તો આવી રીતે મુંડન કરાવવામાં ભાગ લઉં. હા, કારણ કે તો તીર્થંકર નામ કર્મ બંધા, કોઈ બીજાને દીક્ષા અપાવી દઈએ તો આ અમારી ભ્રમણાઓ કઈ અમારા મગજમાં છે. બસ એ દોરીને ગાંઠ મારવાની વાત, એકદમ તમે સમજાને? શું એને ગાંઠ છોડી કાઢી ખુલે, તમે સમજાને? શું ભાઈ તરત દારૂ પીવાનું શરૂ થઈ ગયું, પછી એને ગાંઠ મારી દીધી. હવે બીજી વાર ના ટર્ન માટે હતી, દારૂ પીધો, સમજાને? એમાં એટલો વધારે પીવાઈ ગયો ને એટલે છલકાઈ ગયું, એટલે બધું ભીનું થઈ ગયું, રેશમની દોરી એ ભીની થઈ ગઈ. બે કલાક પછી પાછી કાઢીને એને ખોલવા માંડી, ખુલે કલાક મથામણ કરી એવી ભરી ગયેલી ને દોરી નહી ખુલે. દારૂ ગયો અને એ મરી આટલામાં મિત્રો એ કીધું હવે દોરી છોડવાની, સમજા ને? મથામણ હું પી લે ને વચન આપીશ, તમે ભૂલશો નહી. એને મહત્વ એનું હતું, મેં એનું વચન આપીશ.
रघुपति रीत सदा चली आई, प्राण जाए और वचन न जाए। तो एक बात जो हो, मरी ने ये कपर्दी यक्ष थयो शत्रुंजय ऊपर जे रक्षा करे जे तीर्थ नी, ये कपर्दी यक्ष ने आगलो भव आतो हा तो दारूडिया नो, हूं तमने दारूडिया ने जुगारियों ने चोर नी केटली वातो कहू। मैं पहले दाड़े तुमने बात करी थी सिद्धार्थी, सिद्धार्थी जुगारी हता ना, परंतु जे एक मार्ग में आगल वध्या छे कोई पण पोतानी अंदर मारो शब्द की कीमत छे पती गयो। बीजो उपाय समय थई गयो छे, समझा पूरे बाजू न जुए थी तमे न जाता हाँ, के मने ख्याल पण नहीं होय अने हूँ एटला बजा आवेश में आई કે બીજો અડધો કલાક આમાં કાઢી, ના મને ખબર છે સમજાને, સાડા નવ નો સમય પૂરો થયો છે, આપણા વાર્તાલાપનો સમય પૂરો થયો છે, બીજી મહત્વની વાત આ છે સમજાને, સત્સંગ હોવો જોઈએ, સન મિત્ર કલ્યાણ મિત્ર હોવા જોઈએ, અકલ્યાણ મિત્ર થી બચતા રહેવું જોઈએ। તમને કોઈ કલ્યાણ મિત્ર ન પણ મળ્યા હોય, મને ઘણી વખતે અહીંયા આટલા બધા વર્ષોથી આવું છું એટલે મિત્રો ની ફરિયાદ સાંભળવા મળે છે કે કિરણભાઈ કોને કલ્યાણ મિત્ર માનવા ને ન માનવા, તમે સમજો પ્રાર્થના કરો। મેં ગૌતમ સ્વામી ની વેલ વેલી તમારી સામે શું મંગલાચરણ એટલે કહ્યું છે કે એ ગૌતમ સ્વામી જે છે જીવંત છે, ચાલુ રેડિયો છે, તમારે અંદર ટ્યુન કરવાની જરૂર છે, અને તમે ટ્યુન કરો કરો, તમે 100 દિવસ કરો બધે ગૌતમ સ્વામી, હું તો માનતો નથી તમે હો કે ના હો, પણ પેલા કિરણભાઈ આવ્યા હતા એ કહેતા હતા કે તમે છો જીવંત છો અને હજી તમારું સ્ટેશન ચાલે છે, સમજ્યા ને, અમુક ટાઈમે બીબીસી ચાલે ને ના પણ ચાલે, તમારે બીબીસી સાંભળવું હોય તો તમે બપોરના 1 વાગે રેડિયો શરૂ કરો તો નહીં ચાલે, ગૌતમ સ્વામી નું ચાલે છે, હું તમને ખાતરી થી કઉ છું 24 કલાક ચાલે છે। હા તમે એટલી પ્રાર્થના કરો એમને કે મારે તમારો સંદેશો સાંભળવો છે, કોઈ ધર્મ મિત્ર મળે મને, અને અકલ્યાણ મિત્ર હોય છૂટે મારે, તમે જુઓ તમે શું બને છે। હું આ શાસ્ત્ર ના વચનો એટલા નથી કેતો, વર્તમાન કાળ ની અંદર આ શાસ્ત્ર વચનો પ્રેક્ટિકલ કઈ રીતે આપણે બનાવી શકીએ, સમજાને, વાર્તાલાપ અહીંયા પૂરો કરીશું। હરિભદ્ર સુરી મહારાજે ત્યાર પછી જે ત્રીજો ઉપાય કયો છે, આપણે આવતીકાલે 8:15 વાગે એ ત્રીજા ઉપાય ઉપર વિચાર કરીશું। પહેલો ઉપાય આદિ ધાર્મિક કાર્યો કરવા, અને એમાં પુષ્ટિ તો મળે કે ધર્મ મિત્ર કલ્યાણ મિત્ર એનો કોઈ પરિચય હોય, સમજાને, અને હું અને તમે અમારા બારે બાર ઉપાય માટે એમનું આપણે શરણ લઈએ ગૌતમ સ્વામી ભગવંતનું, સર્વ કોઈને એ ગૌતમ સ્વામી ભગવંતનું શરણ પ્રાપ્ત થાય, આ પ્રાર્થના કરી આજનો વાર્તાલાપ આપણે પૂરું કરીએ। સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જૈતિ સાધનમ અંગુઠે અમૃતમસે લંબિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમયે મનોવાંછિત ફળદાતા ઓમ શાંતિ 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 શિવમત્તુ સર્વ જગતઃ સુઈણો ભવંતુ જીવા સુઈણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો સુઈણો ભવંતુ જીવા। તમારો સર્વેનો ભગવદ્ વાણી સાંભળવા માટે, અજીન વાણી સાંભળવા માટે મારા વાર આભાર માનું છું, ફરીથી આપણે આવતીકાલે એકત્ર